ઇકબાલગઢમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ઈદની ઉજવણી કરવામાં આવી. પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં જ સમગ્ર દેશમાં ઈદ ઉલ ફિત્રની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં આવેલા જામા મસ્જિદ અને ઓલિયા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરી હતી અને નમાજ બાદ દેશમાં શાંતિ, સલામતી અને ભાઈચારાની ભાવના કાયમ રહે તે માટે દુઆ કરવામાં આવી, તેમજ એકબીજાને ઘરે મળીને ઈદની મુબારકબાદ પાઠવી હતી. મહત્વનું છે કે મુસ્લિમ બિરાદરોના પવિત્ર માસ એટલે રમજાન મહિનાની શરૂઆતમાં રમજાન માસના ચાંદ જોઈને રમજાન મહિનાના રોજા રાખવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ બિરાદરો પૂરો એક મહિનો રોજા નમાજ પડી ખુદાની બંદગી કરતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ રોજા રાખી અલ્લાહ તાલાની બંદગી કરી હતી. રમજાન માસ પૂર્ણ થતાની સાથે ઈદનો ચાંદ દેખાતા બીજા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદની ઉજવણીમાં મુસ્લિમ લોકો સવારે વહેલા મસ્જિદમાં જઈને સૌ પ્રથમ ઈદની નમાજ પઢતા હોય છે, તેમજ એકબીજાને ઘરે મળી ખુશી મનાવતા હોય છે. આ ઈદને લોકો મીઠી ઈદના નામે પણ ઓળખે છે. ઈદની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ બિરાદરો ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત ખીર અને મીઠી સેવૈયા ખવડાવીને કરે છે, જેમાં ઘણીવાર કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. અશોક રણાવાસિયા, જેડેસટીવી, અમીરગઢ. આજે ઇકબાલગઢ ઓલિયા મસ્જિદ ખાતે ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવામાં આવી, જેમાં આજુબાજુથી તમામ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં હાજર રહી અને ઈદની નમાજ અદા કરી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં ગુજરાત પ્રશાસન, પોલીસ પ્રશાસને સારી કામગીરી બતાવી અને ગામમાં શાંતિનું વાતાવરણ રહ્યું અને સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેમાં હું એમને બહુ અભિનંદન આપું છું અને તમામ દેશના તમામ વાસીઓને હું મારા તરફથી ઈદના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત.